શહેરના રસ્તા ઉપર આખલા અને ગધેડા બાદ હવે ઊંટે એન્ટ્રી મારતા લોકો માં ફફડાટ. શહેરના રસ્તા ઉપર બાર માં દાખલા વાળું સામ્રાજ્ય રહે છે અને ચોમાસાની સિઝન શરૂ થતા ગધેડામાં રસ્તા પર ઉતરી આવ્યા છે. તેનાથી શહેરની જનતા જો પરેશાન છે અને આ સમસ્યાને દૂર કરવા તંત્ર વામળું સાબિત થયું છે. ત્યારે આનંદગઢ વિસ્તારમાં બિનવારસી ઊંટે એન્ટ્રી મારતા સ્થાનિક લોકોએ આ ઊંટ વિસ્તારમાં ત્રાસ ફેલાવે નહીં તે માટે વન વિભાગને જાણ કરવા છતાં કોઈ પણ લક્ષર કાર્યવાહી કરવામાં આવી ન હતી. તેના કારણે લોકોમાં ફફડાટ ફેલાવા પામ્યો હતો. બપોર ના બે વાગ્યા મારી રહ્યું છે. અમે ફાયર બ્રિગેડ ને જાણ કરી, પશુપાલન વાળાને જાણ કરી, એનિમલ્સ વાળાને જાણ કરી છે, પછી ગૌરક્ષક ના જાણ કરી છે. ગૌરક્ષક વાળા ભાઈ કીધું કે આપણે એનો નિકાલ કરીએ. હા, ખરેખર ફરજ છે એ ફોરેસ્ટ વાળાની છે. ફોરેસ્ટ વાળાને સમથિંગ 4 વાગ્યાથી લઈને અત્યાર સુધીમાં ઘણા બધા કોલ કરી રહ્યા હતા પણ કોલ રિસીવ નથી કરતા. અને આ ઘણા બધા આમનગરમાં જે ઘરમાં વૃક્ષો હોય એનું નુકસાની પણ એને કરી રહ્યું છે. હવે આગળ શું કરશે બરાબર તો એ તંત્રને જોવાનું હોય. હા, કઈ જગ્યાએ આવ્યો છે હું ખબર. હા, આમનગર એવું કહે છે ભાઈ કે અમુક આણંદનગર વિસ્તારમાં આવ્યું છે. આણંદગઢથી એક નજીકનો બીજો વિસ્તાર છે ત્યાં પણ આવી રીતના બધા ઊંટ રાખે છે તો અમે એની પાસે પણ ગયા તો એ લોકો અમારું નથી એમ ત્યાં રહ્યા પણ ત્યાર પછી એ લોકોનો કાંઈ જવાબ નથી આવ્યો. ફોન ઉપાડતા નથી, રિસીવ નથી કરતા. હવે આ સાથે એ તંત્રને જોવાનું. અમે તો તંત્રને જાણ કર્યું, ફાયરવાળાને જાણ કરી છે, પછી એનિમલ્સ પણ જાણ કરી છે.